गुड मॉर्निंग बाळको, वेलकम टू फन एंड लर्न होम लर्निंग। केम छो बधा, मजामां? हैप्पी? यस। चलो आजे आपणे छे ने थोड़ा शब्दोनुं वाचन करीशुं। बधा रेडी छो ने? ओके, तो बधा ध्यानथी जुओ, सांभळो अने साथे साथे वाँचो। ओके, तो शुरू करिए। चलो बाळको, आपणे छे ने हस्व ई, बराबर, हस्व ईनी मात्रा, आने हस्व ई कहेवाय, बराबर। हस्व ईनी मात्रा जेम के क, कने हस्व ई शुं थई गयुं? की, बराबर। तो आवी रीते अक्षर ने हस्व ईनी मात्रा लगावीने जे शब्दो बने छे एनुं आपणे वाचन करीशुं। थोड़ा शब्दो आपणे आगळ वाँच्या, हवे आपणे बीजा शब्दो वाँचीशुं, बराबर। चलो तो शुरू करीए आपणे। ओके, जुओ आ શું લખ્યું છે? ર, ર ને હસ્વ ઈ રી, વ, વ ને કાનો વા, જ, રી વા જ, રિવાજ એટલે રીત, રીત ભાત, બરાબર ને? દરેક સમાજની જુદી જુદી રીત ભાત હોય ને, રહેવાની, પછી એમના જીવનની અલગ અલગ પદ્ધતિઓ હોય એને શું કહેવાય? રિવાજ। લગ્નની પદ્ધતિઓ હોય ઘણાના એમાં સમાજમાં, લગ્ન અલગ રીતે થતા હોય હે ને, જુદી જુદા રિવાજો હોય બધાના સમાજમાં, બરાબર, એને શું કહેવાય? રિવાજ, બરાબર। રિવાજ એટલે રીત, રીત ભાત, બરાબર। ચલો ફરીથી વાંચો। રિવાજ, 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 બરાબર। ચલો હવે બીજો શબ્દ વાંચીએ। ચલો આ શું લખ્યું છે? આ લખ્યું છે બ, બ ને હસ્વ ઈ બી, છ, છ ને કાનો છાત, બી છાત, બી છાત એટલે પાથરણું। કોઈ બી પાથરવાનું હોય ને એને શું કહેવાય? પાથરણું। શેતરંજી હોય, બરાબર ને, જહાજમ હોય, બધાને શું કહેવાય? બીછાત, બીછાત એટલે પાથરણું। ચલો ફરીથી વાંચો। બી છાત, બી છાત, બી છાત એટલે પાથરણું। ચલો હવે આ શું લખ્યું છે? નવો શબ્દ, ફ, ફ ને હસ્વ ઈ ફી, લ, મ, ફિલમ, ફિલમ એટલે ફિલ્મ, ફિલ્મ એ અંગ્રેજી શબ્દ છે, બરાબર, ચલચિત્ર જેને આપણે પિક્ચર કહીએ છીએ, બરાબર, તો એને આપણે ગુજરાતીમાં ફિલ્મનું ફિલમ કરી દીધું છે, અપભ્રંશ થઈ ગયું છે, બરાબર, તો ફિલમ, ફિલમ એટલે ચલચિત્ર, પિક્ચર, મૂવી, બરાબર, ફિલમ, વાંચો, ફિલમ, બરાબર। ચલો નવો શબ્દ, ચલો આ શું લખ્યું છે? આ લખ્યું છે ધ, ધ ને હસ્વ ઈ ધી, ર ને કાનો રા, અણ, ધીરાણ, ધીરાણ એટલે ઉછીનું આપવું, બરાબર, ધીરાણ, ધીરાણ કરવું, કોઈ નાના પૈસા ઉછીના લઈ આવે ને તો એને શું કહેવાય? ધીરાણ કર્યું કહેવાય, બરાબર, ધીરાણ લીધું કહેવાય, અને જે આપે તો ધીરાણ કર્યું, ને લીધું તો ધીરાણ લીધું, બરાબર, ઉછીનું લેવું, ધીરાણ, બરાબર, ધીરાણ એટલે ઉછીનું, બરાબર છે ને? ચલો ફરીથી વાંચો। ધીરાણ, ધીરાણ, ધીરાણ કર્યું, બરાબર। ઘણી વખત ઘણા લોકો છે ને, ગરીબ લોકો હોય ને તો એમના દાગીના હોય ને એ મૂકી અને એના બદલામાં પૈસા લઈ આવે તો શું કહેવાય? ધીરાણ લીધું કહેવાય, બરાબર। ચલો ધીરાણ, ઉછીનું લેવું, બરાબર, ઉછીનું આપવું, ઉછીનું, ધીરાણનો મતલબ થાય ઉછીનું, ધીરાણ, બરાબર ને, જેને આપ્યું હોય તો શું કહેવાય? ધીરાણ આપ્યું, બરાબર, અને ધીરાણ લીધું, લેનારને ધીરાણ લીધું, ધીરાણ, બરાબર ને? ચલો હવે નવો શબ્દ, આ શું લખ્યું છે? ન, ન ને હસે ની, ક ને કાનો કા, લ, ની કા, લ, નિકાલ કરો એટલે રદ બાતલ કરવું, નકામી વસ્તુઓ હોય ને એને આપણે કાઢી નાખીએ ને તો એને શું કહેવાય? નિકાલ કર્યો કહેવાય, બરાબર ને? જેમ કે આપણે ઘરમાં પસ્તી પડી હોય તો નથી કહેતા પસ્તીનો નિકાલ કરી દો, આ ભંગારનો નિકાલ કરી દો, નિકાલ એટલે કાઢી નાખવું, ની કા લ, બરાબર। ચલો ફરીથી વાંચો। ની, ન ને હસ્વ ઈ ની, ક ને કાનો કા, લ, ની કા લ, બરાબર। ચલો હવે આગળ વાંચીએ, હા। ચલો લ, લ ને હસ્વ ઈ લી, ખ, ખ ને હસ્વ ઈ ખી, ત, લી ખી ત, લિખિત એટલે લખેલું, બરાબર, લિખિત એટલે લખેલું, લિખિત,
લીખિતા, ચલો વાંચો ફરીથી, લીખિતા, શું લખ્યું છે? લીખિતા, બરાબર. ચલો આ શું લખ્યું છે જુઓ, વ, વ ને હસ્વે વી, ક ને કાનો કા, સ, વી કા સ, વી કા સ, વિકાસ એટલે વૃદ્ધિ, બરાબર ને. જે વધે, જે વધારે સારું અત્યારે હોય એના કરતાં થોડું વધારે સારું થાય ને શું કહેવાય, વિકાસ, બરાબર ને. વધુ થાય, જેમ કે નાનું નાનું ઝાડ હોય ધીરે ધીરે વધે ને તો એનો વિકાસ થયો કહેવાય. તમે નાના હો અને ધીમે ધીમે મોટા થાવ તો શું કહેવાય, તમારો વિકાસ થયો કહેવાય. વિકાસ, વિકાસ એટલે વૃદ્ધિ, વધવું, બરાબર. ચલો ફરીથી વાંચો, વિકાસ. ચલો હવે આ શું લખ્યું છે, આ લખ્યું છે હ, હ ને હસ્વ હી, સ ને કાનો સા, બ, હિસાબ. હિસાબ એટલે આપણે હિસાબ લખીએ ને, કેટલો ખર્ચો થયો, કેટલા પૈસા બચ્યા એ આપણે લખીએ ને, એને શું કહેવાય, હિસાબ, બરાબર. ચલો ફરીથી વાંચો, હિસાબ, 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 બરાબર ને. ચલો બીજો શબ્દ વાંચીએ, ચલો આ શું લખ્યું છે, સ, સ ને હસ્વે સી, તને કાનો તા, ર, સિતાર. બોલો, સિતાર, સિતાર વગાડવાનું એક વાદ્ય આવે છે ને, જેમાં તાર હોય ને ઝણઝણાવીને સરસ મજાનો અવાજ નીકળે ને શું કહેવાય, સિતાર. ચલો ફરીથી વાંચો, સિતાર, સિતાર, બરાબર. ચલો હવે આ શું લખ્યું છે, ક, ક ને હસ્વે કી, ર, ણ, કિરણ. કિરણ એટલે સૂર્યનું કિરણ, બરાબર ને. કિરણ, કિરણ એટલે સૂર્યના કિરણો, પ્રકાશના કિરણો, કોઈ બી પ્રકાશ હોય એના કિરણો હોય ને એને કિરણ કહેવાય, બરાબર, કિરણ. ચલો હવે આગળ વાંચીએ આપણે, જુઓ આ શું લખ્યું છે, ખ, ની, જ, ખ, ની, જ, ખ, ની, જ, ખનીજ. જે ધરતીના પેટાળમાંથી નીકળે ને, જેમાંથી આપણે તાંબુ, પિત્તળ, લોખંડ બધું મેળવીએ, બરાબર, એને શું કહેવાય, ખનીજ, બરાબર, ખનીજ. જે આપણને ધરતીના પેટાળમાંથી મળે, ખોદકામ કરી અને જમીનની નીચેથી ખનીજ તત્વો મળે, બરાબર, ખનીજ. ચલો ફરીથી વાંચો, ખ, ની, જ, મારી સાથે વાંચો ફરીથી, ખ, ની, જ, બરાબર. ચલો જુઓ આ શું લખ્યું છે, ગ, ગ ને હસ્વે ગી, ર, ર ને હસ્વે રી, શ, ગી, રી, શ, ગી, રી, શ. ગિરીશ એટલે શું થાય, જુઓ ગીરી એટલે થાય પર્વત, બરાબર, અને ગિરીશ એટલે પર્વતોનો રાજા, જે સૌથી ઊંચો પર્વત હોય એને પર્વતોનો રાજા એટલે ગિરીશ કહેવાય, બરાબર. હવે જુઓ જે બી શબ્દો તમે વાંચો ને એનો અર્થ જો તમે જાણતા હો તો આગળ જઈને પછી તમને એનો વાક્યોમાં પ્રયોગ કરતા આવડે, પછી તમે ફકરો વાંચો કે પાઠ વાંચો તો એનો એની સમજ તમને પડે, નહીં તો જો શબ્દો તો તમને ખબર હોય, લખતા આવડતા હોય, વાંચતા આવડતા હોય, પણ અર્થ ખબર ના હોય તો તમને એ પાઠમાં ખબર પડે નહીં, કાં તો એ ફકરો કે તમે જે પણ પુસ્તક વાંચો તો એની પૂરી સમજ તમને ના પડે. એટલા માટે દરેક શબ્દનો અર્થ તમારે જાણવો જોઈએ, એટલા માટે જ હું તમને શબ્દની સાથે સાથે અર્થ પણ સમજાવું છું, બરાબર. તો બધાએ ધ્યાનથી સાંભળવાનું ને યાદ રાખવાનું, બરાબર ને. પછી તમને ધારો કે એવું પૂછે કે ભાઈ પર્વતનું પર્યાય વાંચી લખો તો તમે ગિરીશ લખી શકો ને, હે ને. તો એટલા માટે આ બધું તમારે સમજ સાથે ભણવાનું, બરાબર. શું લખ્યું છે, ગિરીશ, ગિરીશ એટલે પર્વતોનો રાજા, મોટો પર્વત, સૌથી ઊંચો પર્વત. ચલો હવે આગળ જુઓ આ શું લખ્યું છે, આ લખ્યું છે ત, ત ને હસ્વે તી, ર ને કાનો રા, ડ, તિરાડ. તિરાડ પડે ને દિવાલમાં, હે ને, આમ થોડી ક્રેક, આપણે ઇંગ્લિશમાં કહીએ ક્રેક પડી છે, ગુજરાતીમાં શું કહેવાય, તિરાડ, તડ પડી છે, તડબી કે ઘણા લોકો, હે ને, તડ એટલે તિરાડ, બરાબર, તિરાડ. ચલો બોલો મારી સાથે,
તિરાડ, તિરાડ એટલે તડ પડવી, બરાબર ને? ચીરા જેવું પડી જાય ને, બે ભાગ થઈ જાય, કાં તો વચ્ચે એવી થોડીક લીટી જેવું તમને દેખાય દિવાલમાં, કાં તો કોઈ વસ્તુ હોય તમારા રમકડાઓ બી તૂટી જાય તો તિરાડ પડે ને અંદર, તિરાડ. ચલો હવે આપણે આગળ જોઈએ. ચલો આ શું લખ્યું છે? ન, ન ને હસૈની, ખ ને કાનો ખા, ર ની ખા ર. વાંચો ફરીથી, ની ખા ર, બરાબર ને? નિખાર એટલે શું થાય? નિખાર એટલે જેમ કે આપણા ચહેરા પર સુંદર મજાની ચમક આવી જાય ને, તેને શું કહેવાય? નિખાર આવી ગયો કહેવાય. શું કહેવાય? નિખાર. હે ને, આપણે આપણે કોઈ દિવસ સરસ મજાના ખુશ મિજાજમાં હોઈએ, સરસ મજાના તૈયાર થયા હોઈએ, આપણે આપણી ચામડીની દેખભાળ રાખીએ તો આપણા ચહેરા પર શું આવી જાય? નિખાર આવી જાય. હે ને, આપણે ખુશ હોઈએ અંદરથી તો આપણા ચહેરા પર શું આવી જાય? નિખાર. ની ખ ને કાનો ખા ર. નિખાર એટલે ચહેરા પરનું તેજ, શરીર ઉપરનું તેજ અથવા ચમક, એને નિખાર કહેવાય, બરાબર ને? નિખાર. ચલો હવે બીજો શબ્દ જોઈએ. હા ચલો, આ શબ્દ કયો છે? ચલો વાંચીએ. પ, પ ને હસવે પી ય ર, પિયર. પિયર, પિયર એટલે જે છોકરીઓના લગ્ન થઈ જાય ને પછી એમનું પપ્પાનું ઘર હોય ને એમનું પિયર કહેવાય. જેમ કે તમે મમ્મી મામાના ઘરે જાઓ છો ને તો મામાનું ઘરે મમ્મીનું પિયર કહેવાય. હે ને, કોઈ વાર મમ્મી કહેતી હશે ને કે મારે પિયર જવાનું છે, પિયર એટલે મામાનું ઘર, દાદા નાનાનું ઘર, નાનું એને એના પપ્પાનું ઘર હોય ને મમ્મીના પપ્પાનું ઘરે એનું પિયર કહેવાય. તમે મમ્મીને પૂછજો કે તમારી મમ્મીનું પિયર ક્યાં છે. ઓકે, પિયર, બરાબર. પિયર એટલે પરણેલી સ્ત્રીના એમના પપ્પાનું ઘર, પિયર, બરાબર ને? ચલો વાંચો, પી ય ર, બરાબર. ચલો હવે આગળ વાંચીએ. જો આ શું લખ્યું છે? આ લખ્યું છે ફ, ફ ને હસવે ફી ક ર, ફી ક ર. ફિકર એટલે ચિંતા, ફી ક ર, ફિકર. ફિકર એટલે ચિંતા. આપણને ચિંતા થાય તો એમ કહીએ ને કે મને તો તારી બહુ ફિકર થાય છે, ફિકર એટલે ચિંતા. ચલો વાંચો ફરીથી, ફી ક ર, ફી ક ર, ફિકર, બરાબર. ચલો બીજો શબ્દ વાંચી જુઓ, આ શું લખ્યું છે? મ, મને હસવે મી, જ ને કાનો જા, જ મી જા, જ મને હસવે મી, જ ને કાનો જા, જ મી જા, જ મી જા, જ, બરાબર ને? મિજાજ એટલે શું થાય? મિજાજ એટલે આપણે ઘણીવાર નથી કહેતા કે આજે મારો મૂડ નથી. હે ને, મૂડ એ અંગ્રેજી શબ્દ છે અને આપણે ગુજરાતીમાં શું કહીએ? ને મિજાજ, બરાબર છે ને? આપણા દિમાગની પરિસ્થિતિ, એને શું કહીએ? મિજાજ. સારો મિજાજ છે, ખરાબ મિજાજ છે, બરાબર ને? આજે મૂડમાં હોઈએ, ખુશ હોઈએ તો કે એ મિજાજ સારો છે, પછી મૂડ ના હોય તો શું કહે? બધા મિજાજ ખરાબ છે આજે એનો, એવું કહે ને? મિજાજ, મિજાજ, બરાબર. ચલો હવે આગળ. ચલો આ શું લખ્યું છે? મ, મને હસવે મી, ન, નને હસવે ની, ટ, મી ની ટ. શું લખ્યું છે? મી ની ટ. મિનિટ એટલે, મિનિટ એટલે શું થાય? ક્ષણ. ના, ક્ષણ પણ ના થાય, 60 ક્ષણો ભેગી થાય એટલે એક મિનિટ થાય. એ મિનિટ એ શબ્દ કેવો છે? અંગ્રેજીનો શબ્દ છે, બરાબર ને? પણ આપણે એને ગુજરાતીમાં વાપરીએ છીએ, મિનિટ, બરાબર ને? આપણે કહીએ એક મિનિટ, હા હું આવ્યો, એવું કહીએ છીએ ને? તું 5 મિનિટ ઊભી રહે ને, હું આવી, એવું કહીએ છીએ ને? મિનિટ, બરાબર છે ને? મિનિટ, બરાબર. હવે આ શબ્દ કયો છે? અંગ્રેજીનો શબ્દ છે જે આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ, મિનિટ. શું લખ્યું છે આ? મિનિટ, બરાબર. સેકન્ડને કહેવાય ક્ષણ, પણ મિનિટને તો આપણે મિનિટ જ કહીએ છીએ, બરાબર ને? મિનિટ. ચલો હવે આ શબ્દ કયો છે? આ છે લ, લ ને હસવે લી ટ ર, લી ટ ર. શું લખ્યું છે આ? લી ટ ર, લીટર. આ પણ અંગ્રેજી શબ્દ છે, બરાબર ને? કોઈ બી પ્રવાહીને માપવા માટે આપણે કયો એકમ વાપરીએ? લીટર. જેમ કે એક લીટર દૂધ, એક લીટર પેટ્રોલ, એવું બોલીએ છીએ ને, એક લીટર, બે લીટર, 5 લીટર, તો લીટર, બરાબર છે? લીટર. ચલો ફરીથી વાંચો. લી,
લિટર લિટર, બરાબર ને? આનો કોઈ ગુજરાતી શબ્દ નથી, આ અંગ્રેજી શબ્દ છે જેને આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ, લિટર, બરાબર? તો તમને શબ્દો વાંચવાની મજા આવીને, તો હવે બધાએ આ બધા શબ્દોને તમારી નોટમાં 5 વખત માત્રાઓ બોલીને લખવાના છે અને વાંચવાના છે, પછી લખીને મને ફોટો પાડીને મોકલવાનો છે. બધાના શબ્દો જોઈશ કે બધા લખો છો કે નથી લખતા, બરાબર? ઘણા બધા બાળકો છે જેમને હજુ શબ્દો બરાબર લખતા નથી આવડતા, માત્રામાં ભૂલો થાય છે અને સમજ, શબ્દોની સમજ નથી પડતી, બરાબર? તો એટલા માટે જ હું તમને દરેકે દરેક શબ્દને સમજાવીને વંચવરાવું છું કે તમારે પણ એને લખવાના છે ને લખતી વખત એનો મતલબ, એનો અર્થ તમારે દિમાગમાં ફરીથી યાદ કરવાનો, બરાબર? તો તમને યાદ રહી જશે અને પછી આગળ જઈને તમને સમાનાર્થી વિરોધાર્થી બધા પણ આવડશે એના, અને તમે કોઈ બી પુસ્તક વાંચશો તો એ શબ્દ જ્યારે એની અંદર આવશે તો એનો મતલબ પણ તમને ખબર પડશે અને તમે અર્થસભર વાંચન કરી શકશો, બરાબર છે? તો ચલો તમે આ બધા શબ્દો લખો, વાંચો અને હું તમારા માટે નવો વિડીયો બનાવું. ત્યાં સુધી ટાટા બાય બાય.